नमस्ते मित्रों, आज हम आपके समक्ष एक सुंदर मजाना पर्व निमित्ते एक बे लोक साहित्य नी अने हास्य रस नी वातो लेने आवी रह्यो छुं। आगामी आपणो भारत वर्ष नो जेने मोटो त्योहार कही शकाय एवो त्यौहार एटले गुरु पूर्णिमा, खास करी गुरु अने शिष्यना संबंध दर्शावतो गुरुनो महिमा। कारण के वेदोमां पण कीधुं छे के गुरु तारो पारनो पायो पृथ्वीना धणी, तमे रे तारो तो अमे तरीए, एवो गुरुनो महिमा। अने ए त्यौहार एटले आम तो शाळा में ज्या ज्या आपणा सौराष्ट्र गुजरात भारत में जे जे जग्याओ छे त्यां आ पर्व धामधूमथी उजवातो होय, पण वर्तमान परिस्थितिने ध्यानमां राखी अने आ वखते कदाच गत वर्षे जे रीते उजवाणो ए त्यौहार आ वर्षे न पण उजवी शकीए, पण मित्रो निराश થવાની જરૂર एक बे वातो लई अने आपनी समक्ष आवीश। पहेलो नाम परमेश्वरो जीड जग माइंडो जोई, नार मुरो समझे नहीं मारो हरि धरेशो होय। नाम लियो जिने सब कियो अन सकल शास्त्र का भेद, बिना नामे नरके गयो पंडित पटपट चारो वेद। नाम सरोवर कोई नहीं जब तक तीर्थ यो, અને નામે નાશે રોગ। પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આજે હું આપની સમક્ષ એક બે વાતો લઈને આવ્યો છું। મા ભગવતીની અસીમ કૃપા હોય તો બોલી શકાય, કારણ કે બોલવાનો એક પ્રકાર છે। હમણાં એક જગ્યાએ ગામડામાં મારો પ્રોગ્રામ હતો, 8-10 અમે કલાકાર, અને હળા 11 વાગે મારો વારો આવ્યો અને મારા નામની જાહેરાત થઈ કે હવે ભરત પટેલ સમાવટ કરશે, હવે ભરત પટેલ બોલશે। મારી બાજુમાં એક બાપા હો ગયા જે મોઢું કરીને બેઠેલા, વળી મને એક આરો કર્યો ને મેં વળી બાપાને આગળ કર્યો। મેં કીધું બાપા તમે બોલો ને, મને કે ગગા હું નહીં બોલું। અરે મેં કીધું બાપા એવું કાંઈ ન હોય, તમે બોલો ને, મને કે ગગા હું નહીં બોલું। મેં કીધું કેમ કે ઘરે હું ડોહિયે બોલીને જાય છે, કારણ કે બોલી બોલ અમોલ હૈ, બોલી બોલ અમોલ હૈ, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ ફીર બહાર બોલ। કારણ કે ગુરુનો મહિમા દર્શાવો। ભારત વર્ષનો ઇતિહાસ તપાસી લો, દયાનંદ હોય કે વિવેકાનંદ હોય, પણ ગુરુ વગર આગળ ન હોય છે। અર્જુન હોય કે કર્ણ હોય, ભીષ્મ હોય કે કૃષ્ણ હોય, પણ એના જીવન ચરિત્ર તમે તપાસો તો એમાં પણ ગુરુનો મહિમા છે। ગુરુ તારો પાર ન પાયો, એક શબ્દ ગુરુ દેવ કા અન તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા એનો ભેદ નો પામે પાર। ગુરુનો મહિમા કેટલો છે, એક નાનકડા પ્રસંગથી મારા કાર્યક્રમની શરૂઆત કરું। એક ઘનઘોર જંગલ અને હવાનું ટાણું, કે ભલો ઉગા ભાણ, ભાણ તિહાળા રમ ભામણા, હવે તો જીવન મરણ માણ, અમાણી રાખજે કાશ્યપ રાહો, અને કાશ્યપ દેહરણા કોઈ, તેને દણીઓ દેહરા દીકરા, લખતોડ ભાગે લોય, ઉગે ને અનવારા કરે, ઉગે હું વચો, ઉગાનું હળસ નહીં, ચરણ પડે ચો, કમણે કાશ્યપ રાહો, તે પિતર ટાણ, અને ભયા કાશ્યપ કુર ભાણ, અને એક જગ્યાએથી વિવિધ અવાજો આવે છે।
मित्रों विचार करजो गुरु नो महिमा केटलो होय। गुरु ए विचार करजो के कदाच बधी दिशा माथी अवाज आवता होय तो नवाई न होय, पण एक ज जग्याए आटला प्राणीओ न होय। घडीक सिंह नो अवाज आवे तो घडीक अन्य प्राणी नो अवाज आवे, एने विचार के नक्की काय थवुं होय। ए घोड़ा नो पलाण छांडी अने जे दिशा माथी विविध अवाज आवता था ए दिशा में डगलू माइंडू अने आगळ जोयू, हाथ आठ वरनो एक गांडा जेवी हालत कही शकाय, जेना जिथरा जेवा वाळ एवो एक छोकरो छे ई विविध प्राणीओना अवाज काढतो तो। अने यहां जई अने गुरुए ई छोकराने कीधुं, पेला तारो बाप क्यां छे? भारतवर्षनो गुरुनो महिमा जोजो मित्रो, કે તારો બાપ ક્યાં છે? કે એ બાજુમાં ઝૂંપડી ન્યા બેઠા છે। એ છોકરાને હારે લઈ અને ગુરુ છે એ છોકરાના બાપ પાસે જઈ અને એટલું કીધું કે આ છોકરાને તમે મને આપશો? એના બાપે કીધું કે મહારાજ આનાથી હું કંટાળી ગયો છું, કાંઈ કામ કરતો નથી, વિવિધ પ્રાણીઓના અવાજ કરે છે અને આખો બી જંગલમાં રખડે છે, તમે આનું શું કરશો? પણ ગુરુએ છોકરાના બાપને એટલું કીધું, તમે જો તમારો મને એકા દીકરો આપો ને તો હું દુનિયાને કંઈક વિશિષ્ટ ભેટ આપીશ। અને એના બાપે કીધું કે તો તમે લઈ જાઓ, વાત ટૂંકમાં કરી દઉં કે એ ગુરુ એ જંગલમાંથી છોકરાને લઈ જાય છે અને એને વિધિવત સંગીતની ટ્રેનિંગ આપે છે, સંગીતની તાલીમ આપે છે। અને મિત્રો એ છોકરો બીજો કોઈ નહીં, ભારતનો પ્રખ્યાત સંગીતકાર બીજું બાવરા મહિનો, પણ એનું માધ્યમ છે એ ગુરુ હતા। એટલે કીધું કે ગુરુ તારો પાર ન પાયો, એક રખડતા છોકરાને દુનિયાનો મહાન સંગીતકાર બનાવી દીએ એ એટલે ગુરુ, એ ગુરુનો મહિમા એટલે ગુરુ પૂર્ણિમા। અને આજ તો આનંદ ન હોય, આવું ભારત વર્ષનું મોટું પર્વ હોય અને આજ આનંદ ન હોય તો કેટલી આનંદ। અને બીજી ચોપોટી કરી દો કે એક દાંત નો કાઢે એમાં જિંદગીમાં કોઈથી ભરોસો ન હોય, ભોગ્યા જેવું મોઢું કરીને બેઠો હોય, આપને ત્યાં કુતરું કોઈ ચડી ગયું એવી દશા હોય, એને ભાઈ પણ કોઈથી ન કરો, એની તમે છૂટા આપણી 24 કલાક યાદ, અમુક અમુક માઢા અમને કે આપો અમારી તારી કે હું અમારી તપેલી ધો આપી, હે? કારણ કે આલોમાં જેવો છે ઈશ્વરનો એમાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિ વાળા છે, ગાંડા ના કે ગામ નથી। માટે કીધું કે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારું યાર નથી, બસ ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી, અને ઘટમાં ઘડિયાળ હાલે છે અને તમે કાંડે બાંધી કામ કરો। પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા, એક ભાઈ પૂછ્યું કેટલા વાગ્યા, મને એક ફળા કો ભાઈ, મેં કીધું મિત્ર ટાઈમ નો કેવો હોય તો ના પાડી દેવા, પણ આમ ફળાકા ન ખેતી લેવો, મને કે મેં તમને ટાઈમ કીધો, મેં કીધું તે એક ફળાકો માર્યો તો મન કે એક વાગ્યો, હારું બીરું કલાક પેલા ન પૂછ, અગર બાર બાર બગડાટ્યું બોલ્યો માણા નું કઈ નક્કી નથી, હા કોણ કોને ભાગી નાખે, નંબર ભાગી હોય ભાઈ લે ની પત્ની ધમકી દીધી તારે મને કઈ નહીં કહેવાનો, અગર હું ઘરે માં હું કઈ મરી જાય, 3 વાર ની ધમકી દીધી એની પત્ની કે આ વાળા કઈ ખારું છે, ક્યાં કામે જાતો 300 રૂપિયા દાડી દીએ, મેં તને કીધું તારે મને કઈ નહીં કહેવાનું,
अगर वो घरे पांव खाई मरी जाए यानी पत्नी के त्रण वरती कियो सो कोई दी हाचू कोटू राडू ही लीतु ना भाई नेने ही चढ़ी गई कितिए बारा रोटी का तो ठेकड़ो मारी नहीं लीतो अने रूम नी मालिक और मेरे के कबार कर दी जा पा और दी तो ना थे कि एन पत्नी नए के जर्जरी आ गया। अरे रे भले काम न तो करतो केरोसिन लेवा जातो छोकरा निशाने मूकवा जातो એમ કરી નહીં ભરે એમ રો મેડી દોડો દોડો અમારા એ ઘરે ભાવ કાય દોડો દોડો આજુબાજુમાંથી પાડોશી ભેગા થયા કે શું છે સમી તમે કે તમાર ભાઈ અડધી કલાક પહેલા વીરે કે આ રૂમમાં હવે તો હોય ન કે કોકો કાય હવે ભૂતું નથી કે હમે ના રૂમમાં ગયા એક ભાઈ લોટકા કરતી દોડ મૂકી અને એક પાટુ મારી બાઈનું ખેડવી નાખ્યું અંદર જોયું કેડી રાત ઉપરથી નીચક ગામના માણા કે ભલા માણા ઘરે પાઉં ખાવો હોય તો ઘરે રાખવું બધા એ કે પેલા ઘરે જ ભાઈ દીધું પણ મુંજારો થયો ને એટલે હેર લીધી આને માવઠા નડે આને કોરોના નડે હા અમુક ને બારા નો શબ્દ કરાવે સાગલા લટકા કરાવે રોય પણ હસત ના આવે આજકા તેથી બેઠ બોલાવે નહીં અમુક ને બારા નો કરે વાવા દુરા કરે હો હા બકાલા પણ બેનો એવું કીએ જમાનો બેનો એને વિચાર કર્યો કે હું જોઈ ડબલા માટા મારે છે લાભ ખતરો કરવા તો હવારના ગોરમાં મુકાલા વાળો ચોકનો ઉભેલો યાદ એમ કીધું કે વીરા મારે બહુ ઉતાવળ છે રૂપિયા લીંબુ આપો બકાલા વાળા જોઈ ખોટો છે એને એમ કીધું કે ઉતાવળમાં બેન આવતા બધાની હાજરીમાં હોઠા નથી પાડવા રૂપિયાના બે લીંબુ થતા હતા નહીં દઈ દીધા પણ બેનોની વિશેષતા એ છે એના પેટમાં વાત ન શેરી બેન તરત દીદી બેનને વાત કરી કે કુસુમબેન ચલો ચોકમાં બકાલાવાળો ઊભો રહીએ ને ક્યાં એ કઈ જોતો નથી ખોટા સિકાઈ ગયા છે હોય તો ઠપકા બીજે દી બીજા બેન ખોટો સિકો જઈને કીધું કે રૂપિયાના આદુ આપો ખોટો શીખોઈ બેન ને કઈ ન કીધું આખા ગામના માણસો ને ઈ બકાલા વાળા એ શાક બકાલું વાયું ને એના ખોટા સિક્કા લીધા અને ઈ બકાલા વાળાનો મરણ સમય આવ્યો અને મરણ પથારીએ પડેલો ત્યારે કોઈ બ્રહ્માંડના નામને પ્રાર્થના કરી હે કાળિયા ઠાકર હે જગતનાથા હે દ્વારકા વાળા બાપ આખી જિંદગી માણસોના ખોટા સિક્કા લીધા છે કોઈને પાછા નથી કાઢ્યા આજે આ ખોટો સિક્કો તારા દરબારમાં આવે છે એને પાછો કાઢતો નહીં એમ કહેવાનો અર્થ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે અડધી કલાક પૂરતો આ ખોટો સિક્કો તમારા સામે આવે છે કદાચ હાલે નહીં તો એને વધાવી લેજો એને વધાવી લેજો કારણ કે આ તો માણસ છે એક બાપા જડે જડા મેડમ ગયા રોટે સુધી આટા પડ્યા રોઢેની મગલી ડોશીની યાદ ભલે જૂનું મોડલ પણ મોડલ તો હિમગે લગી ગયા ગામના જુવાનિયા ભેગા થયા કે હું બાબા ખીચું પકડો કે ના રસ્તો ભૂલો પડી ગયા કે ના તે ગામ ઉભો છો તો કે તારી ડોશીની યાદ આવી મંગલીની યાદ આવી જુવાનિયા ને એમાં મૂંઝાવવાનું હોય બાબા પૈસા હે કે બંડીના બે કિસ્સા કે ફોન કરો અને બાપો મોમમાં આવી ગયો રિલાયન્સ ગ્રુપનો કોઈ રૂપિયાનો સિક્કો રાખ્યો રિસીવર કાને મૂક્યો પણ બાબાના બાઇકમાં નહીં ને કેશ જ આવ્યો ઈશ્વર ઈ સભી લાઈન ને વ્યસ્ત હૈ કૃપયા થોડી દેર માટે ડાયલ કરે બાપા કી બેન તમે કોણ બોલો છો આપણે બે વાત કરી અમુક લડી લીએ ભાઈ એક રૂપિયા માં એટલે કવિએ કીધું કે પ્રેમ પ્રેમ શું કરે અને પ્રેમ જાણતો નહીં કોઈ
ઝવેરચંદભાઈ મેઘાણીને કોઈ મુંબઈમાં પ્રશ્ન કરેલો કે મેઘાણીજી સૌરાષ્ટ્રનું લોકશાહી એટલે શું અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદભાઈ મેઘાણીએ બહુ સારો જવાબ દીધો હતો કે અભણ બોલે અને ભણે મહામણે નું નામ લોકશાહી આ અભણ બોલે ગામડાના બાપા રાજકોટના બસ સ્ટેન્ડમાં 8 વાગ્યા પહોંચ્યા
ગામડાના બાકી એટલું કીધું કે ધીસ ઇઝ કંપની સિમ્બોલ એ કે આ કંપનીનો માર્ક છે મતલબ કોઈલો ખુશ થઈ ગયો કેડે કે મેરો બીજા તો ઈ કાઈ જો ડાઈટનો ફોટો પાડી ગયો વન્ડરફુલ માજી કે પૂરું સાર નથી સેવ ટમેટાનું છે ખાવું હોય દહીં હે એટલે સરજીભાઈ મેં ગાડીએ કીધું કે આપણો બોલે અને ભણે તો આપણે ગુણામ લોક છે ઇતિહાસ કરવા જતો હતો પણ એવી કાવ મારી ગાડી નીકળે એટલે મેં કીધું કોક ઉડાડી દે
લેના કરતા કોઈ વાહન ની પાછળ ધીમે ધીમે હાલું હાલું હું ધીમે ધીમે જાતો તો મારી આગળ ડંગિયાળ નો કાર જતી હતી એની પાછળ ધીમે ધીમે હું વોકિંગ કરતો હતો ત્યાં પાછળ એક કોલેજ જેમ પેલે આગળ લઈ મને કે ભરત મેં પાંચ વાર જો બોલો મને કે નવિયા આટો કાર જાય તમારી છે ને મેં કે તમને કેમ ખબર પડી મને કે આ નવિયા આટો કાર જાય તમારી છે ને મેં કે તમને કેમ ખબર પડી ગઈ મને કે તમે એની પાછળ પાછળ હાલો છો એમ તો મેં કે તમે મારી પાછળ પાછળ હાલો છો પણ આવું ન હોય મેં કે તો કેટલા જોવાની ઈશ્વરની આગળ આગળ આવે કારણ કે હાલો બધે છે ઈશ્વરનો એમાં બુદ્ધિશાળી તમામ નથી અને એક બીજી ચોકોટી કરી દઉં મિત્રો કે દિવાળીએ તમે ફટાકડા લેવા જાઓ એટલે વેપારી ઈ ગેરંટી નો લે બધાય પૂછે અમુક સુરસુરિયા થાય હા બધું સમજાય નહીં તોરી કહે સાહેબ ઉમટ્યો અને એમાં રતન તણાતા જાય પણ પરમ હીરા માનવી એની શંખલે મુઠી ભરાય સોજાને સુલક્ષણા જેના હાડમાં ન હોય હલકી વાત એવા નરને મોડા કેમ મળીએ અમારે જાય છે સુગાપુરી નો સાથ અમારે જાય છે સુગાપુરી નો સાથ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે તમામ વાલી મિત્રોને વિદ્યાર્થી મિત્રોને સ્નેહી સંબંધીઓ તમામને ન્યુ વિઝન સ્કૂલ ન્યુ વિઝન પરિવાર તરફથી હાર્દિક શુભકામના જય ગુરુદેવ જય હિન્દ